સ્વરાંગ એકેડેમી દ્વારા કોરોનાની મહામારી બાદ પ્રથમ લાઇવ સિંગિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીએ તમામ કાળા માથાના માનવીઓને હચમચાવી દીધા છે, તેમજ હવે કોરોનાના કેસમાં ઘટાડો થતાં રાજ્ય સરકાર દ્વારા સામાન્ય જનજીવનને છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે સ્વરાંગ આર્ટ્સ એકેડેમી દ્વારા પોતાની ગ્રેન્ડ ઓપનિંગમાં લાઇવ સિંગિંગ કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું હતું, જેમાં મોટા મોટા મહાનુભાવો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું હતું તે માટે એબી ન્યૂઝની ટીમે તેમની સાથે મુલાકાત લઈ વધુ માહિતી જાણવાના પ્રયાસો કર્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, એબી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. કોરોનાની મહામારીએ કાળા માથાના માનવીને હચમચાવી દીધા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા અમુક છૂટછાટને પગલે ધીરે ધીરે રાજકીય કાર્યક્રમો તેમજ સામાજિક કાર્યક્રમો ચાલુ થયા છે. ત્યારે કોરોના મહામારી બાદ સમગ્ર પ્રથમ વખત આ લાઇવ મ્યુઝિક શોનું આયોજન કરવામાં આવ્યું છે, તેના આયોજક આપની સાથે ઉપસ્થિત છે. આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સાહેબ, આજે જે કાર્યક્રમ કર્યો છે કેવું લાગી રહ્યું છે, શું કહેશો? ખરેખર કોવિડની અંદર જે દિવસો આર્ટિસ્ટ લોકોએ અમે લોકોએ જે પસાર કર્યા છે એના માટે ખરેખર હું સ્પીચલેસ છું. અમારા માટે એ બધા દિવસો ખરેખર જે ગયા છે એના માટે કંઈક બોલી શકું એમ નથી. અને હવે ગવર્મેન્ટે અમારા માટે વિચારી અને આજે ગાઈડલાઇન આપી અને આજે છૂટછાટ આપી અને આ કાર્યક્રમોની અમે શરૂઆત કરી છે. આજે અમને ખરેખર બહુ સારું લાગે છે કે શરૂઆત થઈ છે. ને થેન્ક યુ ગવર્મેન્ટને અને થેન્ક્સ એબી ચેનલ. જી સાહેબ, કોરોનાની મહામારીમાં તમે તમારા દર્શક મિત્રોને કે હિસાબે મનોરંજન પૂરું પાડતા હતા અને હવે આજે લાઈવ કાર્યક્રમ કર્યો છે, કેવું લાગી રહ્યું છે? કોરોનાની મહામારીમાં શરૂઆતમાં તો ખબર હતી જ નહીં કે આમાં કેટલો સમય જશે, એટલે શરૂઆતમાં તો લગભગ બધું જ 2-3 મહિના તો બધું જ બંધ હતું અને દરેક માણસ કોરોનામાં અટવાયેલા હતા. ત્યાર પછી એવું લાગ્યું કે આ ઘણું લાંબુ ચાલશે અને એકવાર મ્યુઝિકનો જીવ હોય તો તે લોકોને મ્યુઝિકમાં વગર ચાલે નહીં, એટલે એનો ઓલ્ટરનેટિવ એવો શોધેલો હતો કે ફેસબુક લાઈવ પ્રોગ્રામ કરીએ, ઓનલાઈન પ્રોગ્રામ કરીએ. કલાકાર એક હોય છે, જો સામે પ્રેક્ષકો બેઠેલા ન હોય તો એને ગાવાનો કરે બી ચામ આવતો નથી, પણ એક ઓલ્ટરનેટિવ તરીકે અમે લોકો ફેસબુક લાઈવ પ્રોગ્રામ કરતા હતા. કોરોના પછી લગભગ છેલ્લા માર્ચમાં પ્રોગ્રામ થયો હશે, એટલે લગભગ 1 વર્ષ પછી આ પહેલો લાઈવ પ્રોગ્રામ થઈ રહ્યો છે. આજે કેવા પ્રકારનું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે અને કેવી રીતે આજનું આયોજન કરવામાં આવ્યું છે? આજે જે પ્રોગ્રામ છે તે સ્વરાંગન મ્યુઝિકલ એકેડેમી છે, જે ગઈકાલે એ લોકોએ ઓપનિંગ કર્યું છે, તેના ઉપક્રમે આ મ્યુઝિકલ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેમાં જીતુ સર કે જે સારેગામા ઇન્ડિયન આઇડલમાં રિધમિસ છે, તેમજ સંતોષી ભટ્ટાચાર્યજી કે જે અનુપ જલોટા સરના શિષ્ય છે, તેમના ગેસ્ટ ઓફ ઓનરમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતના નામાંકિત સિંગરોએ ભાગ લીધો છે. સ્વરાંગન પરફોર્મિંગ આર્ટ્સ એકેડમી સબ કુછ સિખાયેગી વહાં પે, મ્યુઝિકલ, તબલા, હાર્મોનિયમ, આર્ટ્સ કે રિલેટેડ સારી ચીજે હમ લોગ સિખાયેંગે વહાં પે. ઓર જો ભી કોઈ ચાહતા હૈ એડમિશન લેને કે લિયે તો વો હમસે સંપર્ક કર સકતા હૈ. જી દર્શક મિત્રો, તમે જોયું લગભગ 1 વર્ષ પછી આજથી લાઈવ પ્રોગ્રામ બધા ચાલુ થાય છે. આર્ટિસ્ટો તેમજ કલાકારોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. કેમેરા પર્સન રાજેશ બકિયા સાથે લલિત શાહ, એબી ન્યૂઝ સુરત.